करिए। अनलॉक बाद राज्य में कोरोना केस में विस्फोट थयो छे। अनलॉक एक महीना में कोरोना विस्फोट थयो छे। लॉकडाउन समय जेटला केस एक महीना में वध्या छे। अनलॉक एक महीना में 16,000 थी वधारे केस वध्या छे। लॉकडाउन अढ़ी महीना में 17,000 जेटला केस हता। अनलॉक दरमियान अमदावाद में केस में घटाड़ो नोंधायो छे। अनलॉक दरमियान सूरत में कोरोना विस्फोट थयो छे। अनलॉक में गुजरात ग्राम्य विस्तारों में केस विस्फोट थयो छे। तो मे महीना में अमदावाद में कोरोना 9,140 केस था, जयर जून महीना में अमदावाद में कोरोना 8,733 केस थया। तो मे महीना में सूरत में कोरोना 1,006 केस नोधाया था, जयर जून में सूरत में 3,299 केस नोधाया। तो भरूच, गांधीनगर, जूनागढ़, जामनगर में केस में वधारो थयो छे। तो अमरेली, आणंद, सुरेन्द्रनगर में केस में वधारो थयो छे। तो अनलॉक में वलसाड़, नवसारी जिला में पण वधारो थयो छे। अनलॉक बाद अमदावाद ने बाद करता बीजे केस वध्या छे। तो जो आप जो सको कि अनलॉक ज्यारे जाहिर करवामां आव्युं छे त्यारथी अमदावाद ने बाद करता बीजा जिल्लाओमां केस वध्या छे, जे खूब ज चिंताजनक बाबत रही है। खास करीने जे रूरल एरिया हता, जे ग्राम्य विस्तार हतो, त्यां पण अत्यार हालमां केस सामे आव्या छे, ते पण खूब ज चिंताजनक बाबत कही शकाय। एटले के 1 जून थी जे अनलॉक करवामां आव्युं हतुं तेमां केस वध्या छे। तो विशेष वधु माहिती मारे संवाददाता दीपक सोलंकी जोड़ाई चुक्या छे। दीपक, जणावशो कि अमदावाद ने बाद करता अनलॉक में जे रीते अनलॉक वन में सतत केस वध्या छे बीजा बधा जिल्लाओमां, अने अत्यारे हालमां जे मृत्यु दर छे ते पण अमदावाद ने बाद करता बीजा जिल्लाओमां वध्यो छे, शुं वधु विगतो मळी रही छे? प्रतिपाल, जे प्रकारे अमदावाद सहित राज्यभरनी अंदर कोरोनाए जे छे ते विस्फोट मचाव्यो छे। शहेरमां अमदावादनी अंदर कोरोनाना केस घट्या छे, परंतु अन्य शहर तथा जिल्लाओनी वात करवामां आवे तो ज्यां अनलॉक थतानी साथे ज विस्फोट थयो छे कोरोनानो, अने कोरोनानुं संक्रमण वधता जे केसो छे तेमां डबल एटले के वधारो थयो जोवा मळ्यो रह्यो छे। अमदावाद शहेरनी वात करवामां आवे तो केस जे छे ते घट्या छे। जून महीनानी वात करवामां आवे तो जून महीनामां जे केस छे ते 8,733 जोवा मळ्या छे, ज्यारे मे महीनामां जे अमदावादनी वात करवामां आवे तो जे केस छे ते 9,000 જેટલા કેસ હતા, એટલે કે 1,000 જેટલા કેસનો જે છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે તેની સામે વિપરીત પરિસ્થિતિ જે છે તે સુરતની અંદર જોવા મળી રહી છે। સુરતના કેસની વાત કરવામાં આવે તો સુરતમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। સુરતની અંદર વાત કરવામાં આવે તો જે કેસનો આંકડો છે તે જૂન મહિનાની અંદર 3,000ને પાર પહોંચ્યો છે, જે મે મહિનાની અંદર માત્ર 1,000 હતો, એટલે કે સુરતમાં બે ગણો વધારો જે છે તે કોરોના કેસની અંદર જોવા મળી રહ્યો છે। સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો 2.5 મહિનાની અંદર 17,000 કેસ જે છે તે વધુ સામે આવી રહ્યા છે, એટલે કે લોકડાઉનમાં જે પરિસ્થિતિ હતી તેના બાદ વિપરીત પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહી છે। એમાં પણ અમદાવાદને બાકાત કરતા જે અન્ય જિલ્લાઓ અને અન્ય શહેરો છે, ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કોરોનાનું સંક્રમણ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। એટલે કે જ્યારે લોકડાઉન હતું ત્યારે જે પરિસ્થિતિ હતી, જ્યાં કેસ વધારે હતા, તે જગ્યાએ હર્ડ ઇમ્યુનિટી વધવાને કારણે કેસ ઘટી રહ્યા છે, ત્યારે અન્ય જિલ્લાઓ અને અન્ય શહેરો છે ત્યાં કેસ વધી રહ્યા છે। એટલે કે અનલોક બાદ રાજ્યની અંદર કોરોના જે છે તેનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે। જી પ્રતિપાલ, જી દીપક, મુખ્ય કારણ શું લાગી રહ્યું છે? કારણ કે જે અમદાવાદ છે તેને હોટસ્પોટ વિસ્તાર ગણવામાં આવે છે, લાગી રહ્યું છે કે ક્યાંક જે અનલોક વન માં ટેસ્ટ કદાચ ઓછા કરવામાં આવતા હોય તેના કારણે પણ આ આંકડો આવ્યો હોઈ શકે છે? પ્રતિપાલ, ચોક્કસથી એ બાબત ગણી શકાય, પરંતુ જે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે પણ 20,000 જેટલી જે રેપિડ ટેસ્ટ કીટ છે તે પણ મંગાવવામાં આવી છે અને તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। પરંતુ એક બાબત એ પણ સામે આવી રહી છે કે જે લોકો છે, ખાસ કરીને કોટ વિસ્તારની વાત કરવામાં આવે તો જે અમદાવાદનું વુહાન બની ચૂક્યું હતું, પરંતુ ત્યાં તમામ લોકોને સારવાર કરવામાં આવી, તે લોકોની હર્ડ ઇમ્યુનિટી વધતા કેસ જે છે તે હવે ઓછા થઈ રહ્યા છે। એટલે કે ક્યાંક હર્ડ ઇમ્યુનિટી વધવાને કારણે અમદાવાદ શહેરની અંદર જે કેસો છે તે ઘટ્યા છે, પરંતુ સુરત શહેરની અંદર અમદાવાદ જેવી સ્થિતિ જે છે તે હવે બની રહી છે અને દિવસે ને દિવસે જે છે કેસ તે વધી રહ્યા છે। જે કેસ મે મહિનાની અંદર 1,000 હતા તે હવે વધીને 3,000 પહોંચી ચૂક્યા છે। એટલે કે રાજ્યની અંદર કોરોના જે છે તે અનલોકની અંદર દિવસે ને દિવસે વધી રહ્યો છે। અજી દીપક, અત્યારે હાલમાં જે રીતે હર્ડ ઇમ્યુનિટી વાત કરવામાં આવે તો ડોક્ટર્સ દ્વારા પણ ખાસ જણાવવામાં આવ્યું છે, અને ખાસ કરીને જે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે એએમસી દ્વારા, તેમાં પણ જણાવવામાં આવ્યું છે 20 ડોક્ટરની જે પેનલ હતી કે હર્ડ ઇમ્યુનિટી હવે વધારવી પડશે, લાગી રહ્યું છે કે તેની ઉપર ખાસ તંત્રએ હવે ભાર આપવો પડશે, ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ જિલ્લામાં પણ? ચોક્કસથી,
जे रीते अमदावाद शहर जे छे ते एपी सेंटर बनी चुक्यु हतु गुजरात नी अंदर, परंतु धीरे धीरे लोकोनी हर्ड इम्युनिटी वधी, लोको जे छे ते लोकोनी केर करता थया, जेना कारणे हर्ड इम्युनिटी एटले के तेमनो इम्युनिटी पावर जे छे ते वध्यो। परंतु तेनी विपरीत परिस्थिति जे छे ते सूरत नी अंदर जोवा मळी रही छे, ने सूरत मां हर्ड इम्युनिटी लोकोनी ओछी होवाने कारणे संक्रमण जे छे ते एकमांथी बीजामां फैलाई रह्यु छे। एटले के क्यांक हवे अमदावाद जेवी स्थिति जे छे ते सूरत नी अंदर जोवा मळी रही छे, एटले के हवे अमदावाद नहीं परंतु अन्य जिल्लाओ अने सूरतनी अंदर पण तंत्रे ध्यान देवू पड़शे, ने लोकोनी हर्ड इम्युनिटी वधे ते माटे थईने ચોક્કસ પગલા લેવા પડશે। જી જી દીપક, જે રીતે અત્યારે હાલમાં સંકેત આ મળી રહ્યા છે, ક્યાંક અમદાવાદીઓ પણ ખુશ થઈ રહ્યા હશે કે ચોક્કસથી અનલોક 1 માં મે કરતા જૂનમાં જે રીતે કેસ ઓછા આવ્યા છે, દીપક આ સંકેત શું કરે છે? કારણ કે જે જનતા છે તેઓની સાથે પણ ચોખ્ખો અને સ્પષ્ટ મેસેજ જવો જોઈએ, લાગી રહ્યું છે કે બહુ હરખાવવાની જરૂર નથી। લોકો અત્યારે હાલમાં પણ ઘણીવાર જોવામાં આવતું હોય છે કે બજારમાં માસ્ક વગર જતા હોય છે, સામાજિક અંતર નથી રાખતા, ખાસ કરીને પ્રજાજોગ આપ શું એક સંદેશ આપવા માંગશો? લોકોએ તો અત્યારે સાવચેતી જ રાખવી જોઈએ, કારણ કે જે પ્રકારે અમદાવાદની સ્થિતિ હતી, અમદાવાદ રાજ્ય નહીં પરંતુ દેશમાં એપી સેન્ટર બની ચૂક્યું હતું, સૌથી વધારે જે લોકડાઉનની અંદર કેસ હતા તે અમદાવાદ શહેરની અંદર હતા, અને અનલોક થયા બાદ લોકો બિંદાસપણે બહાર નીકળી રહ્યા છે। ફૂડ સ્ટોલ પર લોકો જોવા મળી રહ્યા છે, ચાના સ્ટોલ પર લોકો જોવા મળી રહ્યા છે, તે તમામે ચેતવાની જરૂર છે। સાથે જ વરસાદી સીઝન છે, જેના કારણે જે આથાવાળી વસ્તુ હોય તે પણ ખાતા લોકોએ ચેતવું જોઈએ, કારણ કે આથાની વસ્તુ જે છે તે જલ્દી પચન નથી થતી, અને જ્યારે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, મચ્છરજન્ય રોગોના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાનું સંક્રમણ લોકોને ઝડપથી લાગે તેવી શક્યતા રહેલી છે। એટલે કે લોકોએ આ કેસ ઘટતાની સાથે હરખમાં ના આવવું જોઈએ, અને સાવચેતી ચોક્કસપણે રાખવી જોઈએ। પ્રતિપાલ જી આભાર દીપક સમગ્ર માહિતી બદલ।